હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આજે આપણે જોવાના છીએ પ્રકરણ નંબર બે એસિડ બેઝ અને શાનો ભાગ ત્રીજો મિત્રો ત્રીજા ભાગની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ખાસ અગત્યનો પોઈન્ટ પી એચ માપક્રમ મિત્રો તમે મારી સાથે જોડાયેલા રહ્યો છો અને લાઇક અને સબસ્ક્રાઈબ દ્વારા તમારો પ્રેમ મને મળી રહ્યો છે એના માટે થેન્ક યુ હવે મિત્રો આપણે આગળ જોઈએ તો આપણે ચર્ચા કરવાના છીએ એસિડ અને બેઝમાં શું સમાનતા છે મિત્રો આપણે જાણીએ છીએ કે બધા જ એસિડ હશે એ એક સમાન રાસાયણિક ગુણધર્મ ધરાવે છે આની પ્રક્રિયાઓ પણ આપણે જોઈતી કે એસિડ જ્યારે ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે ખાસ કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે એક આપણે પ્રક્રિયા જોઈ લઈએ આજુ જેડેન જેડેન શું છે મિત્રો તો ઝિંક ધાતુ છે એ એચસીએલ સાથે એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે મિત્રો તમામ એસિડમાં હાઇડ્રોજન સામાન્ય દેખાય છે તમામ એસિડ જેમ કે હાઇડ્રોજન એચ દેખાય છે એવી રીતે એચ ટુ એસ ઓફો લઈ લ્યો તો એમાં પણ હાઇડ્રોજન દેખાય છે તો આપણે અહીંયા પ્રશ્ન થાય છે કે તો શું હાઇડ્રોજન ધરાવતા તમામ સંયોજનો એસિડિક છે તે તપાસવા માટે પ્રવૃત્તિ આપણે કરવાની છે જોઈએ મિત્રો તો આ પ્રવૃત્તિની અંદર આપણને જરૂર પડશે એક બીક્કરની એક રબરનો બૂચ રબરના બૂચ સાથે મિત્રો બે ખીલીઓ રાખેલી છે ઉપર અને ખીલીઓને છ વોલ્ટની બેટરી સાથે જોડેલા છે અને આ બીક્કરમાં આપણે અલગ અલગ દ્રાવણ લેવાના છે કયા દ્રાવણ લેવાના છીએ તો મિત્રો આપણે એચ સીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ એ લેશું એચ એસ ઓફ ફોર સલ્ફ્યુરિક એસિડ એ રીતે આગળ સી સિક્સ એચ ટિક્સ એટલે કે ગ્લુકોઝ સી એચ ફાઈવ ઓ એચ એટલે કે આલ્કોહોલ એન એ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને સીએ ઓ એચ ટુ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ આના મિત્રો આપણે આ બધાના આપણે દ્રાવણ બનાવવાના છે અને એ દ્રાવણને વારા પરથી આમાં બીકરમાં એડ કરવાનું છે અને નોંધવાનું છે કે બ્લબ ક્યાં પ્રકાશિત થાય છે તો મિત્રો આ દ્રાવણ આપણે એડ કરતા રહીએ છીએ વારા પરથી અને નોંધીએ છીએ ત્યારે એચ સીએલની અંદર બ્લબ પ્રકાશિત થાય છે H2SO4 માં બ્લબ પ્રકાશિત થાય છે જ્યારે C6H12O6 એટલે કે ગ્લુકોઝ અને C2H5OH એટલે કે આલ્કોહોલ માં બ્લબ પ્રકાશિત થતો નથી હવે NaOH અને CaO twice ની અંદર મિત્રો આપણે એ દ્રાવણ જ્યારે બીકર માં એડ કર્યો ત્યારે બ્લબ પ્રકાશિત થયો તો આ બંનેમાં બ્લબ પ્રકાશિત થયો હવે બ્લબ પ્રકાશિત કેમ થયો એ આપણે સમજવાનું છે તો મિત્રો બ્લબ પ્રકાશિત એટલા માટે થયો કે અહીંયા આગળ વિદ્યુતનું વહન થયું તો કેટલાક દ્રાવણો વિદ્યુતનું વહન કરે છે તો એ દ્રાવણોમાં શું હોવા જોઈએ જે વિદ્યુતનું વહન કરે છે તો એ દ્રાવણોમાં આયનો હશે તો એ આયનોના કારણે વિદ્યુતનું વહન આયનો દ્વારા થાય છે તો આમાંથી ક્યાંક આયનો મુક્ત થતાં હશે જ્યાં બ્લબ પ્રકાશિત થાય છે અને જ્યાં આયનો મુક્ત નહીં થતા હોય ત્યાં બ્લબ પ્રકાશિત થશે નહીં તો મિત્રો કેમાં બ્લબ પ્રકાશિત થયો તો એચ સીએલમાં એચ ટુ એસ ઓ ફોરમાં એન ઓએચમાં અને સીએઓએચ ટાઈઝમાં ત્યાં બ્લબ પ્રકાશિત થયેલો અને આમાં બ્લબ પ્રકાશિત થયેલો નહીં કારણ કે આમાં આયનો મુક્ત થતા નથી તો હવે આપણે જાણવાનું છે મિત્રો કે એચ સીએલ અને એચ ફોર તો એસિડ છે તેમાં કયા આયનો મુક્ત થયા હશે તો મિત્રો અહીંયા આયનો મુક્ત થયા હશે એચ પ્લસ અને એન એઓએચ અને સી એ ઓએચ ટોઇઝની અંદર ઓ એચ માઇનસ તો અહીંયા આગળ આપણે શું સમજ્યા મિત્રો કે જે એસિડિક ગુણધર્મ છે તો એસિડિક ગુણધર્મ માટે કયા આયનો દ્વારા વિદ્યુત વન થાય છે કયા આયનો એના માટે જવાબદાર છે એસિડી ગુણધર્મ માટે તો એના માટે જવાબદાર છે એચ પ્લસ અને બેઝિક ગુણધર્મની વાત કરીએ તો તો બેઝિક ગુણધર્મ માટે જવાબદાર આયન છે ઓ એચ માઇનસ તો મિત્રો ખ્યાલ આવ્યો કે એસિડ અને બેજમાં શું સમાનતા છે આપણે દ્રાવણને અલગ અલગ દ્રાવણોને લીધા અને બ્લબ ક્યાં પ્રકાશિત થાય છે ક્યાં નથી થતો એ જાણ્યો આયન શું કામ કરે છે એ પણ તમને ખ્યાલ આવ્યો આ પ્રવૃત્તિ દ્વારા હવે આગળ જોઈએ મિત્રો એસિડ અને બેજનું પાણીના દ્રાવણમાં શું થાય છે એ સમજવા માટે મિત્રો આપણે એક પ્રક્રિયા કરીએ પ્રક્રિયાની અંદર એક કસનળીની જરૂર પડશે એમાં આપણે એક ગ્રામ જેટલો એનએસીએલ NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ લીધેલો છે ઘન સોલિડ સ્વરૂપમાં છે અને એમાં આપણે એચ ટુ ફોરના ટીપા નાખીએ છીએ H2SO4 ફોર એટલે કે સલ્ફ્યુરિક એસિડ હવે મિત્રો આપણે એને બૂચ વડે ફિટ કરી દીધો છે તેમાં વિમોચન નળીથી જે ગેસ બહાર આવી રહ્યો છે ગેસ બહાર આવી રહ્યો છે ત્યાં વિમોચન નળીની પાસે આપણે લિટમસ પેપર રાખ્યો છે હવે મિત્રો આ લિટમસ પેપર એ તમે જોવો છો ભૂરા કલરનો છે પણ એક વખત એ લિટમસ પેપર ભૂરા કલરનો છે એ સૂકો રાખેલો છે શુષ્ક છે અને બીજી વખત જ્યારે આપણે લિટમસ પેપરને રાખીએ છીએ ત્યારે પાણીમાં ભીનો કરીને રાખીએ છીએ તો બંનેમાં આપણે જોવાનું છે કે શું પરિવર્તન આવે છે તો મિત્રો પહેલાં કિસ્સામાં જ્યારે આપણો લિટમસ પેપર સૂકો હતો શુષ્ક હતો ત્યારે એના ઉપર કોઈ અસર થઈ નહીં અને બીજા કિસ્સામાં જ્યારે આપણે લિટમસ પેપરને ભીનો કરીને રાખ્યો અહીંયા આગળ વિમોચન નળીની બાજુમાં તો એમાંથી જે ગેસ નીકળતો હતો એના કારણે આપણો લિટમસ પેપર ભૂરો છે એ લાલ બન્યો હવે આનું કારણ શું તો મિત્રો પાણીની હાજરી હતી એટલે કે લિટમસ પેપરને જ્યારે આપણે પાણીવાળો કર્યો તો પાણીની હાજરીમાં એચસીએલમાં હાઇડ્રોજન આયનો ઉદભવે છે જ્યારે પાણીની ગેરહાજરીમાં તો પાણીની ગેરહાજરીમાં એચ સીએલના અણુમાંથી એચ પ્લસ એટલે કે હાઇડ્રોજન આયનોનું અલગીકરણ થઈ શકતું નથી તો આપણે સમીકરણ દ્વારા સમજીએ કે હાઇડ્રોજન આયનોને આપણે કોના વડે દર્શાવી શકીએ તો મિત્રો હાઇડ્રોજન આયનોને આપણે એચ પ્લસ વડે પણ દર્શાવી શકીએ અથવા એચ થ્રીઓ પ્લસ વડે પણ દર્શાવી શકીએ એચ થ્રીઓ પ્લસ એટલે કે હાઇડ્રોનિયમ આયન આ ખાસ યાદ રાખજો હવે એવી રીતે આપણે બેઝિક ગુણધર્મ દર્શાવવા માટે કયો આયન જવાબદાર છે તો એ પ્રક્રિયા દ્વારા સમજીએ તો આ જો આ એને ઓએચ પ્લસ એચ ટુ ગીવ એને પ્લસ પ્લસ ઓ માઇનસ તો તમને ખ્યાલ આવી ગયો કયો આયન ઓ એચ માઇનસ એટલે કે બેઝી ગુણધર્મ દર્શાવવા માટે મિત્રો ઓ માઇનસ આયન જવાબદાર છે હવે એક ખાસ ઇમ્પોર્ટન્ટ વાત મિત્રો કે જે બેઝ પાણીમાં ઓગળી જાય દ્રાવ્ય થઈ જાય એવા બેઝને કહેવાય આલ્કલી આ ખાસ યાદ રાખજો બરાબર જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે તેને આલ્કલી કહે છે તો આ પ્રશ્ન પૂછી શકાય એવો છે આલ્કલી કોને કહેવાય છે પછી એના ગુણધર્મ તો આલ્કલીના જે આલ્કલી હોય છે તે સ્પર્શે સાબુ જેવા ચીકણા હોય સ્વાદે તુરા હોય અને સારવાળા હોય ઉદાહરણ આપી દેવાના જેમ કે મિત્રો એન છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ આલ્કલી છે કે ઓ એ પણ આલ્કલી છે બરાબર મિત્રો ખ્યાલ આવી ગયો હવે આગળ જોઈએ આપણે તો ખાસ અગત્યનો પોઈન્ટ પીએચ માપક્રમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો આપણા માટે પીએચ માપક્રમ એટલે શું તો પીએચ માપક્રમની પહેલાં તો આપણે વ્યાખ્યા જોઈ લેશું તો મિત્રો દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે સાંદ્રતા એટલે શું મિત્રો તો સાંદ્રતા એટલે કે આપણે જ્યારે એસિડ અને બેજને પાણી સાથે મિક્સ કરતા જઈએ બરાબર અને એકમ કદીત એની સાંદ્રતામાં ઘટાડો થાય એટલે કે એ કોઈ પણ આપણે એસ એચસીએલ છે એચસીએલને આપણે પાણીમાં દ્રાવ્ય કરશું બરાબર તો એ એચસીએલ જો સાંદ્ર હશે તો ધીમે ધીમે કેવું થશે મંદ થશે હજી પણ તમને ના સમજાણવું હોય તો એક ઉદાહરણ આપું જેમ કે આપણે એક ગ્લાસની અંદર ખાંડ નાખેલી છે મિત્રો અને ખાંડની અંદર પાણી એડ કર્યું છે બરાબર આ ગ્લાસની અંદર તો મિક્સ કર્યું તો હવે આપણે લગભગ સો એમ એલ સો એમ જેટલો પાણી નાખીને ખાંડ મિક્સ કરી તો ત્યારે ખાંડ આપણને જે લાગતી હશે ગળી લાગતી હશે તો હવે પાણી આપણે એડ કરતા જશું એડ કરતા જશું તો શું થશે તો જે આપણે પાણી ગળ્યું લાગે છે ધીમે ધીમે કેવું થશે ઓછું ગળ્યું લાગશે બરાબર ને તો એવી રીતે શરૂઆતમાં જે કોઈ એસિડ હોય બેઝ હોય સાંદ્ર હોય તો ધીમે ધીમે એમાં પાણી એડ કરતા જઈએ તો એ મંદ થતા જાય એટલે કે એની સાંદ્રતા ઘટતી જાય તો તમને ખ્યાલ આવી ગયો મિત્રો તો હાઇડ્રોજન આયનની જે સાંદ્રતા માપવા માટેનો માપક્રમ છે એને જ કહેવાય પીએચ માપક્રમ તો પીએચ માપક્રમની પહેલાં આપણે વ્યાખ્યા આવડવી જોઈએ કે દ્રાવણમાં રહેલા હાઇડ્રોજન આયનની સાંદ્રતા માપવા માટેના માપક્રમને પીએચ માપક્રમ કહે છે હવે જો મિત્રો આ એક પટ્ટી આપેલી છે તમને ખ્યાલ આવતો હોય તો આ પટ્ટીની અંદર અલગ અલગ જગ્યાએ જે નામ લખેલા છે એની પીએચ પીએચ એટલે કે જેમ કે જઠર રસ છે તો એમાં એની પીએચ છે એક પોઈન્ટ બે લીંબુનો રસ તો આશરે બે પોઈન્ટ બે શુદ્ધ પાણી તો સાત પોઈન્ટ ચાર મિલ્ક ઓફ મેગ્નેશિયા તો દસ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ તો આશરે ચૌદ તો આ શું છે મિત્રો તો પીએચ એ ઝીરોથી ચૌદ સુધી માપવામાં આવે હવે જેમ જેમ આપણે સાતથી આ બાજુ જતા આવીએ આ બાજુ જેમ કે કોઈની પીએચ આપણને એક મળે કોઈની બે મળે કોઈની ત્રણ મળે બરાબર તો સાતથી આ બાજુ જતા આવીએ તો એ બધા જે પદાર્થો હશે એ એસિડિક હશે અને સાતથી આ બાજુ જતા આવીએ ચૌદ સુધી તો એ જે પદાર્થો હશે કેવા હશે બેઝિક હશે હવે આગળ એક પોઈન્ટ છે મિત્રો આમાં કે પીએચમાં જે પી શબ્દ પી જર્મન શબ્દ પોટેન્સ એનો અર્થ થાય શક્તિ શક્તિ સૂચવે છે બરાબર આગળ જોઈએ તો મેં તમને કીધું એમ કે જેમ આપણે જીરો ખૂબ જ એસિડિક આ જે છે એ કેવું છે ખૂબ જ એસિડિક છે હવે જેમ જેમ આગળ આમ જતા એમ એસિડિકતા કેવી થતી જશે મિત્રો ઘટી જશે અને આ છેલ્લે ચૌદ સુધી પહોંચે તો એ પદાર્થ કેવો કહેવાશે આલ્કલાઇન વધારે પડતો આલ્કલાઇન કહેવાશે બરાબર મિત્રો ખ્યાલ આવ્યો હવે આગળનો પોઈન્ટ જોઈએ મિત્રો તો જે સાતથી ઓછા મૂલ્યો હોય સાતથી ઓછા મૂલ્યો તો તમે જુઓ સાત પછી શું આવે છ પાંચ ચાર ત્રણ બે એક ઝીરો તો એ દ્રાવણો કેવા હશે એસિડિક હશે સાત થી વધારે હોય તો એ દ્રાવણો કેવા હશે બેઝિક હશે બરાબર અને સાત એ એકદમ એક્ઝેટ સાત હોય તો મિત્રો તો એ તટસ્થ દ્રાવણ કહેવાશે તટસ્થ દ્રાવણ જેમ કે શુદ્ધ પાણી હોય તો એની પીએચ કેટલી છે એક્ઝેટ સાત જેવી હોય છે તો એ કેવું કહેવાય શુદ્ધ પાણી એ તટસ્થ દ્રાવણ કહેવાય તો જ્યારે પીએચમાં ક્રમ પૂછાય ત્યારે ખાસ એની વ્યાખ્યા આવડવી જોઈએ પછી પીએચમાં પી શબ્દ ક્યાંથી આવ્યો એ ખબર હોવી જોઈએ એસિડિક કોને કહેવાય આલ્કલાઇન એટલે કે બેઝિક કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ પછી ઓછા સાત થી ઓછા મૂલ્ય એટલે એસિડિક સાત થી વધુ બેઝિક અને સાત એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે બરાબર મિત્રો હવે આગળ જોઈએ તો આવી તમે પટ્ટી જોઈ હશે પીળા કલરની પટ્ટી ક્યાંક લેબોરેટરીમાં મિત્રો આ પીળા કલરની પટ્ટીને જ્યારે આપણે અલગ અલગ દ્રાવણોમાં એસિડ હોય કે બેઝ હોય એવા અલગ અલગ દ્રાવણમાં ડૂબાડશું ત્યારે અહીંયા તમે જુઓ આવા ટાઈપનો અલગ અલગ કલર જોવા મળશે તો એના આધારે આપણે એ પટ્ટીને સરખાવીને કહી શકીએ કે આની પીએચ આટલી છે હજી પણ બીજો એક પદાર્થ આવે છે એ હોય છે યુનિવર્સલ ઇન્ડિકેટર આ ટાઈપનો એક દ્રાવણ આવે છે ઘણા બધા સૂચકોનું મિક્સ હોય છે જો મિત્રો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો પીએચ લખેલી છે બેથી દસ એટલે આ ઇન્ડિકેટર તમે કોઈ પણ દ્રાવણમાં નાખશો તો એનું રંગ પરિવર્તન થશે અને આના પાછી આ પટ્ટી સાથે સરખાવાનું કે કઈ પટ્ટી સાથે મેચ આવે છે તો એટલી એ જે આપણે જેની પીએચ માપવાની હશે એ જોવા મળશે તો મિત્રો આગળ જોઈએ કે આ જે પેપર છે એને પેપરને શું કહેવાય નામ આપણને ખબર હોવી જોઈએ સંસેચિત પેપર ખાસ ખ્યાલ રાખજો હવે મિત્રો પીએચ સાતથી ચૌદ સુધી વધે સાતથી આગળ જતાં એમ ચૌદ સુધી વધે તેમ આપણે શું કહી શકીએ કઈ આયનની સાંદ્રતામાં વધારો થાય છે તો ઓ માઇનસ બરાબર તો એ દ્રાવણ કેવો બનશે બેઝિક બનશે અને આ રીતે આ બાજુ જઈએ બરાબર ડાબી સાઈડ એટલે કે સાત થી જીરો સુધી એમ ઘટતું જશે તમે પટ્ટી આગળ જોઈ ગયા આ રીતે અહીંયા સાત છે તો સાત થી આ બાજુ આમ ઘટતું જાય ઘટતું જાય બરાબર તો આયન ની સાંદ્રતા જે છે કયા આયનની ની તો H+ આયન આયન ના છે ની સાંદ્રતામાં વધારો થશે pH શું થાય છે મિત્રો ઘટે છે પણ સાંદ્રતામાં શું થાય છે વધારો થાય છે તો એ દ્રાવણ કેવું હશે એસિડિક હશે બરાબર ખ્યાલ આવી ગયો તો પીએચનો પ્રશ્ન મોસ્ટ એમ્પી છે ખાસ તૈયાર કરી લેજો હવે મિત્રો તમને ક્યાંય કન્ફ્યુઝન હોય તો પૂછી શકો છો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ